નમસ્કાર મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ ચોટીલા અને એરુડેશ્વર મહાદેવના ગ્રુપ સંયુક્ત આજ રોજ ચોટીલામાં એરુડેશ્વર મહાદેવના 60 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લામાં બાંધકામ શ્રમિકો માટે ઈ નિર્માણ કાર્ડનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. જોડિયા તાલુકા પંચાયત કચેરી ઉડ 2 સિંચાઈ યોજના અંતર્ગત મીટિંગ યોજાઈ. દહેગામ તાલુકાના હરસોલીના પેટાપરા જીવાજીના મુવાડીના 20 વર્ષના યુવકે કારણસર નર્મદા કેલારમાં કૂદી આપઘાત કર્યો. રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોથી ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ કાગવાડ અને આવેલા લેવા પટેલની આસ્થાના કેન્દ્રોમાં ખોડલધામ મંદિર દર્શન ખોલવામાં આવ્યા હતા. નસવાડી ખાતે 211 ગામની સીએસસી હોસ્પિટલમાં નવા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા દુર્ગા એજન્સીમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા. કપરાડા તાલુકા મથકે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા આયોજિત પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મંડળના 4 સમય અંતે થયેલા અવસાન થતા પોતાના પરિવારજનોને શ્રદ્ધાંજલિ સાથે ચેક અર્પણ કરવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઈસમ સાથે પ્લોટની સ્કીમમાં રોકાણ કરવાનું કહીને 29.20 લાખની છેતરપિંડી થતા અમદાવાદ ખાતે રહેતા રૂચિ નિર્માણના ભાવેશ જાની વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસ સત્તા પર આવી તો ફરી કલમ 370નો નિર્ણય બદલાશે. સુરત ખાતે મિલિનિયમ 2 માર્કેટમાં લાગી ભીષણ આગ. નાગના મોત બાદ નાગણે લીધો બદલો, 2ના મોત. જમ્મુ કાશ્મીરના સોપારમાં આતંકવાદીનો હુમલો, 2 જવાન શહીદ. કરીના કપૂર નીના ગુપ્તાની આત્મકથા લોન્ચ કરશે. મફત નહીં મળે ફાઇઝર અને મોડનાની વેક્સિન. પંજાબ ખાતે સિયત બસપાએ કર્યું ગઠબંધનનું એલાન. રસીના 2 ડોઝ વચ્ચે ગેપ વધતાથી લોકોમાં કોરોનાનો સંકટ, ડો ફેન્સી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન. અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 481 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 84,332 કોરોનાના કેસ નોંધાયા. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.